મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે અથવા તો સાંટા શૂટ થઈ શકે પરંતુ તેની અસર દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા ગણી શકાય છે એટલે આ આ સાયક્લોન જે છે એની એની અસર લગભગ મહા દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો સુધી અને લગભગ ઉત્તર ગુજરાતના ભાગો સુધી મધ્યપ્રદેશના ભાગો સુધી પૂર્વ ગુજરાતના ભાગો સુધી થવાની શક્યતા ગણી શકાય ના લોધિકા તાલુકાની કાંક્ષિયાડી ગામે ધોધમાર વરસાદ ખાખ્યો અને ન્યારી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી કમોસમી વરસાદના કારણે ન્યારી નદી છલકાઈ છે અને સામેલા ધાર પ્રવાહ તેમાં જોવા મળી રહ્યો છે ભારે વરસાદના કારણે ન્યારી નદીમાં પૂરની સ્થિતિ આસપાસના વિસ્તારોમાં પણ પાણી ફરી વળે તેવી સ્થિતિ નહીં જાણકારી સાથે અંકિત ન્યારી નદીની શું સ્થિતિ અને અત્યારે વરસાદ ક્યાં ક્યાં વરસ્યો છે ચોક્કસ દીપા ખાસ વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય પંથકોમાં સતત ચોથા દિવસે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે રાજકોટ ગ્રામ્યની વાત કરવામાં આવે તો રાજકોટના પડધરી તાલુકાની અંદર વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે સાથોસાથ લોધિકા તેમજ ગોંડલ તાલુકા સહિતના વિસ્તારોમાં તેમજ સાપર વેરાવળ જસદણ વિચી અને આટકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે અને તેના જ કારણે લોધિકા તાલુકાના કાંગસિયાળી ગામ ખાતે જે નિયારી આભાર અંકિત જાણકારી આપવા માટે રાજકોટમાં બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો છેલ્લા કેટલાક દિવસથી વધી ગયેલા ભારે ઉકળાટ બાદ આજે પ્રચંડ ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી યાજ્ઞિક રોડ કાલાવડ રોડ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા અનેક વાહન ચાલકોની બાઇક બંધ પડી હતી રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ઠેર ઠેર પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે સાથો સાથ વાત કરવામાં આવે તો માધાપર ચોકડી છે નાણાવટી ચોક છે સાથો સાથ વાત કરવામાં આવે તો શીતલ પાર્ક વિસ્તાર છે નાના મોવા ચોક છે મોટા મોવા ચોક છે તે સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે આ દ્રશ્યો છે રાજકોટના રામકૃષ્ણ આશ્રમ પાસેના દ્રશ્યો છે જોઈ શકાય છે કે કઈ રીતે વરસાદી પાણી છે તે હવે આશ્રમની અંદર પણ જઈ રહ્યું છે આ પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવે છે અને પાણી ભરાવાના કારણે વરસાદનું પાણી રોડ ઉપર ભણાવવાના કારણે ઠેર ઠેર લોકોના વાહનો બંધ પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે હાલ અત્યારે મહાનગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા પણ જે કર્મચારીઓ છે તે જુદા જુદા વિસ્તારમાં નીકળીને પાણી નિકાલની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે ને રાજકોટ શહેરમાં જાણે કે આશો મહિનો હવે પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ કારતક મહિનાની અંદર પણ જાણે કે અષાઢી માહોલ જામ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવ્યા છે વરસાદે વિરામ લઈ લીધો હતો પરંતુ જે પ્રમાણે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે તેની અંદર પણ જો વાત કરવામાં આવે તો સાપર વેરાવળની અંદર હાલ અત્યારે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે પડદ્રી તાલુકાની અંદર પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે લોધિકા તાલુકાની અંદર હાલ અત્યારે વરસાદી વાતાવરણ છે તે યથાવત જોવા મળી રહ્યું છે વરસાદ સમાચાર ગીર સોમનાથથી વેરાવળના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો માલ ભેરાળા નાવદ્રા કોડીદ્રા મંડોર સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો ભારે વરસાદથી ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા ખેડૂતોના મગફળીના પાકને ભારે નુકસાન ગયું છે જોકે હાલ વરસાદ વિરામ લીધો છે ત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં જઈને તબાહીનો અંદાજ લગાવી રહ્યા છે અને પોતાની વેદના પણ ઠાલવી રહ્યા છે સંવર્ધતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે દિનેશ

જેઓની આગોતરી વાવેલી મગફળી હોય છે તે મગફળીનો પાક પણ હાલ લણવાની સંપૂર્ણ તૈયારીમાં છે કેટલાક ખેડૂતોના મગફળીના પાથરા પણ પડ્યા છે જોકે સતત વરસાદના કારણે ખેડૂતો છે ને તેઓને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલી પડી રહી છે ખેડૂતોને પોતાનો પાક છાસવવામાં મુશ્કેલી પડી રહી છે ને ક્યાંક ને ક્યાંક ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર પણ હવે સર્વે કરાવીને આ જે ખેડૂતો છે આભાર ધનેશ જાણકારી આપવા માટે ખેડ પંથકની કરવી છે ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ઓછા નદીના પાણી ખેતરમાં ફરી વળ્યા બામણા બાલાગામ વચ્ચે ખેતરમાં જળબંબાકારની સ્થિતિ ગઈકાલે પડેલા વરસાદનું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા જેના કારણે ખેડૂતોને વધુ એક આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે જગતના તાતે જે મહેનત કરી હતી તેના ઉપર આ વરસાદે પાણી ફેરવી નાખ્યું છે અને હવે આ પાણી ક્યારે ઓસરશે તેની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો

કમોસમી વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા વધારી છે પરંતુ ગિરનારનો આ અદ્ભુત નજારો જે અત્યારે કેમેરામાં કેદ થયો છે ઝરણાની માફક સીડીઓ પરથી પાણી વહી રહ્યા છે સતત મેઘરાજા પોતાની મહેર વરસાવી રહ્યા છે પર્વત પર જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા ગિરનારના નૈનમ્ય દ્રશ્યો જે ત્યાં હાજર વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યા છે જુનાગઢમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ગિરનાર જંગલમાં ધોધમાર વરસાદ વરસ્યો જંગલમાં આવેલ નદી તેમજ વોખડામાં ફરી પાણી વહેતા થયા ગિરનાર પર્વત પર અંદાજિત એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો ગિરનારના જટા શંકર આગળનો વિડીયો હોવાનું અનુમાન જૂનાગઢ શહેરમાં વરસાદ શરૂ થયો બપોરથી ધોધમાર વરસાદ વરસ્યો વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદથી લોકોને પણ પરેશાની અને જગતના તાતને પણ પરેશાની કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદી ના આરેસોમાસમાં પણ અષાઢી માહોલ જામ્યો છે ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા જાણે જામખંભાળિયામાં અષાઢી માહોલ જામ્યો હોય તે રીતે વરસાદ તૂટી પડ્યો કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલા આકાશમાંથી આફત ધોધમાર વરસાદ રૂપે પડી અને જામ રસ્તા પર નદીઓ વહી જામ સવારથી વરસાદી માહોલ જામ્યો હતો બપોર પર પડતા જ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો શહેરના માર્ગો જાણે દરિયો બની ગયા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા મોટાભાગના રોડ પાણીમાં ગરકાવ થયા શહેરના રામનાથ ચાર રસ્તા નગર ગેટ જોધપુર ગેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ખંભાળિયામાં વરસાદ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી તો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે દ્વારકા જિલ્લામાં બીજા દિવસે વરસાદની તોફાની બેટિંગ ભાટિયામાં બે ઇંચ જેટલો વરસાદ ખંભાડિયામાં ઇંચ જેટલો વરસાદ નોંધાયો વરસાદના કારણે રસ્તા પર પાણીના વહેણ જોવા મળ્યા ખંભાડિયા ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં વરસાદ ચાલુ કલ્યાણપુર ભાણવડ ખંભાડિયા પંથકના ખેતરોમાં પાણી ભરાયા વરસાદના કારણે ખેતરોમાં તૈયાર પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી સંવર્ધતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મુકુંદ દ્વારકામાં

મગફળીનો પાક હતો તે મગફળીનો તૈયાર પાક પણ પલળી જવાના કારણે ક્યાંક ને ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો હતો સાથે વાત કરીએ તો ભાણવડ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાનો વાર આવ્યો હતો જી આભાર મુકું જાણકારી આપવા માટે

બંગાળ ઉપસાગરમાં પણ એક વાવાઝોડું બની રહ્યું છે અને અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહે છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થશે તો ગુજરાતમાં માવઠું ગુજરાતમાં માવઠું પણ પડી શકવાની શક્યતા ગણી શકાય એ તારીખ સાતથી તેર કે તેર ચૌદ તેર ચૌદ પંદર આસપાસ ક્યાંક માવઠું ગુજરાતમાં પડી શકવાની શક્યતા રહી શકે નવેમ્બરમાં ગુજરાતમાં ક્યાં માવઠું થઈ શકે તે વિસ્તાર પણ અંબાલાલે બતાવ્યો છે તારીખ સત્તરથી વીસમાં એક ત્રીજું પ્રચંડ વાવાઝોડું બંગાળ ઉપસાગરમાં આવી રહ્યું છે અને આ પ્રચંડ વાવાઝોડાના અસરના કારણે પાછા એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે એ બંનેના ઇન્ટરેક્શનના કારણે લગભગ તારીખ સત્તરથી વીસમાં એક પ્રચંડ વાવાઝોડું ફૂંકા છે જેની સ્પીડ તો ઘણી હશે અને આ વાવાઝોડું દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે ગુજરાતમાં ત્યાંની અસર થવાની શક્યતા રહેશે અને ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઇન્ટરેક્શનના કારણે ગુજરાતમાં પણ માવઠા થવાની શક્યતા લગભગ નવેમ્બરની તારીખ સત્તર વીસ કે બાવીસ ત્રેવીસ સુધીમાં પુનઃ થઈ શકે એટલે ગુજરાતમાં નવેમ્બરમાં બે થી ત્રણ માવઠા થઈ શકવાની શક્યતા ગણી શકાય અંબાલાલના મતે આ વખતે ઠંડી વહેલી હશે અને શિયાળામાં પણ માવઠા થતા રહેશે હજુ તો એક સિસ્ટમ બની નથી તો બીજી સિસ્ટમ બની રહેશે એટલે આ મારા ખ્યાલ મુજબ હવામાન જે વિધ છે એના માટે પણ કોરિડોર રૂપ હશે એટલે આ કોરિડોર રૂપ સિસ્ટમ જે છે એ એનો માળ હજુ શિયાળામાં પણ માવઠા રૂપે લેવાની શક્યતા રહેશે પરંતુ શિયાળામાં માવઠા તો વધુ થશે અને લગભગ માર્ચ માસમાં અને એપ્રિલ માસમાં લગભગ માવઠું કરા સાથે થવાની શક્યતા રહેશે સાંજે સાત વાગ્યા સુધી અઢાર જિલ્લા સાવધાન અઢાર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું કચ્છ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજકોટ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સુરત વલસાડ નવસારી ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાંજે સાત વાગ્યા સુધી અગિયાર જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે પોરબંદર જૂનાગઢ ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું સાંજે સાત વાગ્યા સુધી અઢાર જિલ્લા માટે એલર્ટ જારી કરાયું છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર જુનાગઢ અને ભાવનગરમાં સૌરાષ્ટ્રનાલર્ટ અપાયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટીન ગુજરાતી હું છું આપની સાથેની પાછળમાં મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અષાઢી માહોલ જામ્યો છે

ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યા ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ જવાની ભીતિ માળીયા હાટીનામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદે કઈ રીતે તારાજી સર્જી છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે ખેડૂતો ફરી એક વખત પાયમાલી નો સામનો કરવા માટે તૈયાર રહે કારણ કે આ કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક સ્થિતિ આર્થિક ફટકો વધુ એક વખત તેમને સહન કરવો પડશે દ્વારકા રાજકોટ અમરેલી ગિરનાર જૂનાગઢ અને કચ્છની આ તસવીરો એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો રોડ રસ્તા પર પાણી ભરાયા ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતરો જળમગ્ન થયા છે અને આ જ પાણીએ વેર્યો છે વધુ એક વખત ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે આ કમોસમી વરસાદના કારણે ચાર મહિનાથી ચાર મહિનાથી તેઓએ મહેનત કરી હતી તે મહેનત પર પાણી ફરી વળ્યા